નમસ્કાર મિત્રો આપનું સૌનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત છે હું વી કે બારેયા આઈ ટી આઈ અમરેલીમાં ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાંથી છું આજે આપણે યુઝ ઓફ પીપીઈના લેસન વિશે આપણે સમજીશું યુઝ ઓફ પીપી એટલે તમારે પહેલાં તો પીપીઈનું ફૂલ ફોર્મ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ હવે પીપી સાંભળતા જ તમારા મનમાં અત્યારે હમણાં કોરોના ચાલે છે તો તમારામાં પીપી ઓલી જે બધા પીપી કિટ પહેરે ઈ નહીં આપણે આ પીપી આપણે આપણે સિવિલ લાઇનને લગતા જે સાધનો છે કે જે સ્વસુરક્ષાના સાધનો કે જે આપણને સાઈટ ઉપર થનારી અકસ્માતો કે કંઈ પણ વાગે કે જે કાંઈ આપણે જે જોખમ છે તેનાથી બચવા માટે આપણને ઉપયોગી છે એનામાં સૌપ્રથમ તો તમારે એ જાણવું પડે કે પીપીઈ છે શું એકચ્યુઅલીમાં તો એના માટે આપણે પીપીઈટી આપણે પાવર પ્રોજેક્ટ પીપીટીથી સ્ટાર્ટ કરીએ સ્વ સુરક્ષાના સાધનોનો ઉપયોગ એમાં આપણે પહેલાં તો સ્વ સુરક્ષાના સાધનો કયા કયા આજે આપણે પીપીટીમાં જોશું એ મેં આપણે જોઈ શકો છો પહેલું છે હેલ્મેટ પછી આ માસ્ક છે પછી આ છે ઇયરમપ કે જે આપણે મોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અવાજ આવતો હોય તો એના આપણે કાનના રક્ષણ માટે છે પછી આ છે ગોગલ્સ કે આપણે ઘણીવાર આપણે વેલ્ડિંગ થતું હોય કે કંઈ પણ એક એવું કામ થતું હોય કે જેમાં આપણને આંખને નુકસાન થઈ શકે તેના માટે ગોગલ્સ છે પછી આ છે કવરેલ્સ કે અમુક આપણે તમે જોતા હો છો કે હાઈવે ઉપર જઈએ ત્યારે અમુક આપણે જે સિવિલ વર્કર્સ હોય એને અમુક ટાઈપના કપડાં પહેર્યા હોય કે જે આપણને દૂરથી દેખાય કે જેથી આપણે સમજી શકીએ કે અહીંયા વાર ચાલુ છે આ છે સેફટી બેલ્ટ કે આપણે સિવિલ લાઈનમાં ઊંચી ઈમારતો ઘણી બનાવવાની આવે એમાં આપણે વર્કરના પ્રોટેક્શન કે ઉપરથી પડી ન જાય એના માટે આપણે આ સેફ્ટી બેલ્ટનો ઉપયોગ થાય છે પછી છે સેફટી શૂઝ કે જે આપણે સિવિલ લાઇન ઉપર સિવિલ સાઇટ ઉપર ઘણીવાર આપણે એવા ઇક્વિપમેન્ટ હોય ધારદાર કે જેથી આપણે પગમાં ઈજા થતી હોય છે તેના રક્ષણ માટે ઉપયોગી છે પછી આ છે હેન્ડ ગ્લોવ્સ કે અમુક ટાઈમે આપણે એવું કન્સ્ટ્રક્શનમાં વેલ્ડિંગ કે એવું કામ થતું હોય તો તેના માટે વર્કરને હાથમાં કંઈ ઈજા ન થાય તેના માટે હેન્ડ ઉપયોગ થાય છે આવી રીતના આપણે બધા પીપીઈસને વારા પરથી જોશું એમાં પહેલું પી પહેલાં આપણે પીપીઈ વિશે થોડુંક સમજી લઈએ કે કામ કરતી વખતે સ્વસુરક્ષાના સાધનોનો ઉપયોગથી મોટાભાગના અકસ્માતો સામે રક્ષણ મળે છે જારો આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે હેલ્મેટ ના પહેર્યું હોય અને ઉપરથી કંઈ પણ વસ્તુ પડે આપણા માથા પર તો આપણે એનાથી ઘણું નુકસાન થઈ શકે છે પણ જો આપણે હેલ્મેટ પહેરેલું હોય તો એ આપણને તેમાંથી રક્ષણ મળે છે કારણ કે તેના ઉપયોગથી વ્યક્તિ અને તે સાધન એક કવચરૂપ બને છે આપણે હેલ્મેટ મેં હમણાં પહેલાં જ વાત કરીએ એમ જો હેલ્મેટ પહેરેલું હોય તો આપણું જે માથાનો ભાગ છે એ આપણને એનાથી રક્ષણ મળે અને કવચ બની જાય કે જેથી કંઈ પણ આપણા માથા પર પડે તો આપણને બહુ ઈજા ન થાય પછી આપણે જોઈએ હેઝળ એના આપણે પીપીના છે ને એમાં હેઝર એટલે જોખમ તો જોખમ ઉપર આપણે એના બે પાર્ટમાં ડિવાઈડ કરીશું એમાં બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે એમાં પહેલો છે શ્વાસોસ્વાદને લગતા એમાં રેસ્પિટરી એમાં શ્વાસોશ્વાસને લગતા ને પાછા બે ભાગમાં આપણે વેચશું શ્વાસોસ્વાદને લગતા એટલે કે અમુક ટાઈમે આપણે કેમ આપણે મોસ્ટ ઓફ ધ સિવિલ લાઇનમાં આપણે કામ છે એ ખુલ્લા એટમોસ્ફિયર કે વાતાવરણમાં જ કરવામાં આવે છે અમુક ટાઈમે આપણે જે ગ્રાઉન્ડમાં જે કામ હોય કે ભાઈ આપણે રિવરનું જે આપણે બનાવવાનું હોય પિયર તેમાં નીચે આપણે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર ગ્રાઉન્ડની નીચે પણ કામ કરવાનું હોય તો ન્યાય એવું એટમોસ્ફિયર હોતું નથી જેમ કે ટનલનું કામ કરવાનું હોય તો ત્યાં પણ આપણે આપણે એવું વાતાવરણ મળે નહીં જેને લીધે આપણે શ્વાસોસ્્વાસને લગતા પીપીએસની જરૂર પડે એમાં આપણે જોઈએ તો મિકેનિકલ ફિલ્ટર કેમિકલ કાર્ટ્રીજ કેનિસ્ટ ગેસ માસ્ક કે જે આપણને ઓક્સિજનને એવું પૂરું પાડે પછી હવા પૂરી પાડનારા કે હવાનો પ્રકાર આમાં આપણે જોયું કે હવાને શુદ્ધ રાખનારા એટલે કે અમુક ટાઈમે આપણે એવા કેમિકલ વાતાવરણમાં કામ કરવાનું હોય કે જે આપણને એમાંથી આપણને શુદ્ધ હવા આપે જ્યારે આપણે ટનલમાં જ કામ કરવાનું હોય કે નહીં આ તો વાતાવરણ ચોખ્ખું જ છે પણ ખાલી આપણે હવાની જરૂર છે કે ઓક્સિજનની જરૂર છે તો એમાં આપણે આવશે હવા પૂરી પાડનારા પીપી જેમાં હવાઓનો પ્રવાહ આપનાર અને હવામાં ઓક્સિજનનો વધારો કરનાર એની પછી આવશે શ્વાસો સાથે લગતા તો એમાં આપણે આ પ્રકારના પીપી શરીરના બાહ્ય ભાગમાં થતી ઈજા સામે રક્ષણ પૂરું પાડે છે જેમ કે આપણે હમણાં આંખ માથું હાથ બાવડું પગ ચહેરો છે કાન છે શરીરના અન્ય ભાગને રક્ષણ કરનાર સ્વ સુરક્ષાના સાધનો જેમ કે આપણે હમણાં આપણે જે જોશું એ શ્વાસો શ્વાસને લગતા જ જોશું પીપી સાથે એમાં આપણે જે હેલ્મેટ સેફ્ટી શૂઝ ને એ બધી વાત કરીએ એ બધા એમાં આવશે પહેલું આવશે હેલ્મેટ હેલ્મેટ તમે ઘણા બધાએ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોયું જ હશે કે મોસ્ટ ઓફ આપણે કે જે પીળા કલરનું પહેર્યું હોય છે એ આપણે વર્કરનું હોય છે પછી વ્હાઈટ હોય તો એ આપણે સુપરવાઇઝરનું હોય છે આ બધા કલર કોડને લીધે હેલ્મેટનો ઉપયોગ થાય છે એમાં હેલ્મેટમાં આપણે જોઈએ તો હેલ્મેટનો ઉપયોગ માથાના રક્ષણ માટે કરવામાં આવે છે જેમ કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ મોટી બે આપણે ચાર પાંચ માળની બિલ્ડિંગમાં આપણે વર્કર કામ કરતા હોય તો ઉપરથી ક્યારેક ભૂલથી કંઈ પણ વસ્તુ પડે તો માથામાં તો એ વધારે પડતી ઈજા થતી હોય છે પણ જો હેલ્મેટ હોય તો એ આપણે ઈજાને રોકી શકીએ છીએ હેલ્મેટ ઉપરથી પડતા પદાર્થ માથા સાથે અથડાતા પદાર્થો અને ઉડતી વસ્તુઓ સામે માથાનું રક્ષણ કરે છે જેમ કે આપણે બધા વર્કરોએ હેલ્મેટ પહેર્યું હોય પણ એક એક વર્કર બીજી કંઈક ધારદાર વસ્તુ કે કંઈ પણ લઈને જતો હોય અને જો એ એના માથામાં ભટકાય તો પણ ઈજા થતી હોય છે એટલે કે ઉડતી વસ્તુ સામે પણ એ રક્ષણ આપે છે હેલ્મેટ છે એલ્યુમિનિયમ ફાઇબર ગ્લાસ પીવીસી વગેરે મટીરિયલના બનેલા હોય છે જેવી જેમ રિક્વાયરમેન્ટ જે આ તમે ફોટોગ્રાફ જોઈ શકો છો કે જો હેલ્મેટ પહેરેલું છે તો ઉપરથી કોઈ પણ વસ્તુ પડે કે કાંઈ પણ વધારે અચાનક પણ જો કંઈ વસ્તુ પડે ને તો પણ એને ઈજા થતી નથી હવે આવે છે ચશ્મા ચશ્મા તમે ઘણી વાર તમને એમ મનમાં થતું હશે કે ભાઈ સિવિલ કન્સ્ટ્રક્શન લાઈન પર તો મેં ચશ્મા ઓછા જોયા છે પણ હા આપણે આપણે પીપી આપણે પૂરા કન્સ્ટ્રક્શન સાઇડમાં એટલે આપણા વર્કરની પણ આમાં આપણે ઇન્કલુડ કરીએ છીએ એટલે વર્કર અમુક ટાઈમે આપણે વેલ્ડિંગ જોયું હોય છે તમે કન્સ્ટ્રક્શન ટાઈટ ઉપર પછી કટિંગ થતું હોય છે લોખંડનું એમાં જો એ વર્કર ચશ્મા ના પહેરે અને જો એમાં આંખમાં કંઈક એ લોખંડની કણી એવું જાય તો એને બહુ મોટી ઈજા થતી હોય છે એના આપણે રક્ષણ માટે ગોગલ્સનો ઉપયોગ કરીએ છીએ એમાં ચશ્માનો ઉપયોગ આંખના રક્ષણ માટે થાય છે જેમ કે મેં હમણાં વાત કરી એમ હવે સાદા કે હલકા કામ માટે સાદા ચશ્મા ઉપરાય છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે ભાઈ આ વેલ્ડિંગનું કામ છે કે કટિંગનું કામ છે એમાં આપણે સાદા ચશ્મા વપરાય છે પણ રાસાયણિક ક્રિયા માટે એર ટાઇટ છે ગેટ ટાઈટ ચશ્મા વપરાય આપણે અમુક કન્સ્ટ્રક્શન સાઇટ હોય કે જેમ કે આપણે ડૉક્ટરની કે બનાવવાની હોય તો એમાં આપણે અમુક ટાઈમે પાઇપ ગેસનું કે એનું આપણે જોઈન્ટ કે એમાં થતું હોય તો એમાં માટે એ વર્કરોને એર ટાઈટ કે ગેસ ટાઇટ ચશ્મા આપવામાં આવે છે હવે ચશ્મા છે હવામાં ઉડતા ડસ્ટ પાર્ટિકલ છે યુવી કિરણો છે આયર કિરણો છે પછી ઊંચા મૂલ્યના રેડિએશન સામે પણ આપણે આંખનું રક્ષણ આપે છે કારણ કે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોતા હોઈએ છીએ કે ઘણી આવી બધી વસ્તુઓ છે કે જે આપણને આંખને નુકસાન કરી શકે છે જેના સામે આપણને ચશ્મા રક્ષણ પૂરું પાડે છે આપણે હમણાં વાત કરીએ એમ કે વેલ્ડિંગનો એક છાંટો પણ વ્યક્તિને અંધ કરી શકે છે અને આ રોકવા માટે આપણે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ આપણે તમે જોઈ શકો છો કે સાદા ચશ્મા હોય આવી રીતના હોય છે જ્યારે એરટાઇટ ચશ્મામાં ફરતી બાજુ બોર્ડર આવેલી હોય છે કે જેથી તે આંખને એરટાઇટ વાતાવરણ આપી શકે પછી આવે છે સેફ્ટી શૂઝ હવે સેફ્ટી શૂઝ તો આપણે નોર્મલી ઘણા બધાય જોયા જ હશે કે સેફ્ટી શૂઝ તમને એમ થતું હોય કે ભાઈ સાદા સૂઝ અને સેફટી શૂઝમાં શું ફેર તો એનું આપણે વિશે આપણે આપણાં માહિતી જોઈએ કે સુરક્ષા બૂટનો ઉપયોગ પગના પંજાના રક્ષણ માટે થાય છે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘણીવાર કે પગ ઉપર આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પગ ઉપર ઘણી બધી વસ્તુઓ એવી પડતી હોય છે વજનવાળી કે જે આપણા પગને નુકસાન કરી શકે છે એવા પગના રક્ષણ માટે લેધર લેગગાર્ડ સેફ્ટી શૂઝ અને ગમ બૂટનો ઉપયોગ થાય છે હવે તમે જોતા હોય છો કે જે સુપરવાઇઝર હોય કે જે લોખંડનું કામ કરતા હોય એને લેધર લેગગાર્ડ આપવામાં આવે છે જ્યારે ગમ બૂટ એટલે આપણે જેવા રબરના બૂટ આવે છે એ આપણે વર્કરને જ્યારે કોન્ક્રીટનું કામ ચાલતું હોય ત્યારે આપવામાં આવે છે કે જેથી એના પગનું રક્ષણ કરી શકે સુરક્ષા બૂટ ગરમ વસ્તુનું પડવું ઉપરથી પડતા પદાર્થ ભીની જગ્યામાં કામ કરવું કે મેટલ સ્ટ્રક્ચરમાં કામ કરતી વખતે પગનું રક્ષણ કરે છે મેં જોયું જેમ કે ગરમ વસ્તુ કે જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ કે કઈ કટિંગ કરતા હોય એને ગરમ વસ્તુ પડે ઉપરથી પડતો પદાર્થ જ્યારે કે લોખંડના સળિયો હોય વજનવાળો હોય એ પગ ઉપર પડે ભીની જગ્યા લે કે કોન્ક્રીટનું કામ ચાલતું હોય ત્યારે મેટલ સ્ટ્રક્ચરમાં જેમ કે આપણે અમુક અમુક ટાઈમે આપણે સળિયાનું બાંધકામ જોવા જઈએ તો એ અણીવાળી ખીલીને એવું બધું ઘણું હોય છે કે જે આપણા પગને ઈજા કરી શકે એના એ કામ વખતે આપણને સુરક્ષા બૂટે આપણને પૂરેપૂરું રક્ષણ પૂરું પાડે છે હવે હું તમને આ દેખાડું છું કે સેફટી સુદને સાદા સાદા સુદમાં શું છે એ તમને મેં હમણાં વાત કરી એમ જો સેફ્ટી સુદમાં આખલ એક લોખંડના કણાવાળી કેપ આપેલી હોય છે કે જેની ઉપર કંઈ પણ વસ્તુ પડે તો એ આપણે આપણા પગને રક્ષણ પૂરું પાડી શકે પછી એની નીચે સ્ટીલ લિનર સોઈલ હોય છે કે જે કોઈ પણ ખીલી હોય ને ખીલી એને પણ એ અંદર ન આવવા દે એટલે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે સાદા શૂદ હોય તેમાં ખીલી આપણને વાગી જાય છે જ્યારે સેફટી શૂદમાં ખીલી વાગતી નથી હોઇલ રેજીસ્ટન ને ઇલેક્ટ્રિક શોક પ્રૂફ આપણે ઘણી વાર જોઈએ છીએ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર વાયરને ખુલ્લા હોય છે જ્યારે આપણે મેટલનું કામ ચેક કરવા જઈએ તો એમાં આપણને શોક લાગી શકે પણ જો સેફ્ટી સુદ પહેરા હોય તો એમાંથી આપણે બચી શકીએ છીએ પછી આવે છે નોઝ માર્ટ કે નાકનું મોહરું આપણે ઘણીવાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય તો ધૂળ ઉડતી હોય છે કે પછી કોઈ પણ એવા પદાર્થ ઉડતા હોય છે જે આપણને ઈજા પહોંચાડી શકે કે આપણને નુકસાન કરી શકે નાકનું મોહરાનો ઉપયોગ નાક અને શ્વાસમાં જતા દ્રવ્યને અટકાવવા માટે થાય મેં આપણે જ પહેલાં વાત કરીએ કે કંસ સાઇડ ઉપર ઘણી ધૂળ કે એવું ઉડતું હોય છે કે જેનાથી આપણને શ્વાસો શ્વાસ લેવામાં તકલીફ પડે કે એવું બધું થતું હોય છે એના માટે આપણને નોઝ માર્ક ઘણું ઉપયોગી બને છે વાતાવરણમાં ઉડતી રચકણો પછી ધુમાડો પછી ઝેરી ગેસ બાધ્ય રોગના વાયરસ કે બેક્ટેરિયા કે સૂક્ષ્મ સજીવો કે અન્ય દુર્ગંધ સામે રક્ષણ મેળવવા સામે રક્ષણ પૂરું પાડે જ છે આપણે હમણાં જોઈએ કે કોરોનામાં ઘણા બધા માસ્કનો ઉપયોગ કરવા મળ્યા એમ આપણે કન્સ્ટ્રક્શન સાઇટમાં પણ માસ્કનો ઉપયોગ પહેલેથી થતો આવે છે હવે આપણે જોઈએ આગળ સંપૂર્ણ શરીર ધકાઈ જાય જેવા કપડાં કવરેલ્સ આપણે મેં પહેલાં વાત કરી કે કવરેલ્સ હું કામ વધારે જરૂરી છે કે આપણે સાઈડ આપણે ગમણે ઘણીવાર આપણે રોડ સાઇડ ઉપર તમે જોતા હોય તો કામ કરતા હોય વર્કર તો આપણે ઘણીવાર ન દેખાય કે આપણને નોર્મલ પર્સન દેખાય પણ જો એ કવરેલ્સ પહેરીને કામ કરે તો આપણને તરત જ દૂરથી દેખાઈ જાય કે આગળ કામ ચાલુ છે અને આપણે આપણે થોડુંક ધીમે ચલાવી શકીએ એમ આપણા કવરેલ્સ છે કે જે સંપૂર્ણ શરીર ઢંકાઈ જાય જેવા કપડાં શરીરના રક્ષણ માટે વપરાય છે આપણે જોઈએ તો ઘણીવાર કોન્ક્રીટ કેવું કામ થતું હોય કે મેટલનું કામ થતું હોય તો શરીરમાં ઘણીવાર ઈજા કેવું થતું હોય તો એના રક્ષણ માટે આપણે કવરેલ્સનો ઉપયોગ થાય છે હવે રાસાયણિક કામ થતું હોય તો એના માટે પીવી સીના પળવાળા કપડાનો ઉપયોગ થાય છે કે રાસાયણિક કામ થતું હોય તો એમાં પીવી સીને કંઈ આપણે પ્લાસ્ટિકને તમે સમજતા તો કે એ કંઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતું નથી એટલે આપણે એને પીવીસીના પડવાળા કપડાંનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કિરણોસ્તર્ગી કાર્ય માટે જેમ કે આપણે રેડિએશનનું કામ હોય તેમાં આપણે એલ્યુમિનિયમના પળવાળાનું કવરેજનો ઉપયોગ કરીએ છીએ જ્યારે સાધારણ કામ હોય કે ભાઈ આપણે કટ વૂડનું કટિંગ છે કે ભાઈ આપણે સળિયાને બેન્ડ કરવાના તો એમાં આપણે એપ્રોન પહેરીએ છીએ જ્યારે ગરમ કણો સામે રક્ષણ મેળવવા માટે લેધર એપરોનનો ઉપયોગ થાય છે ધારો કે સ્ટીલ કટિંગ છે તો એમાં આપણે તમે કટિંગ વખતે જોયું હશે કે એમાં ઘણા બધા એવા પાર્ટિકલ ઉડે જે આપણને નુકસાન કરી શકે તો તેના માટે લેધર એપ્રોનનો ઉપયોગ થાય છે હવે આવે છે હેન્ડ ગ્લોવ્સ હેન્ડ ગ્લોવ્સ તમે ઘણા કહેતા હશો કે ભાઈ આપણે સિવિલ લાઇનમાં તો હેન્ડ ગ્લોવ્સ અમે બહુ ઓછા જોઈએ છીએ પણ હા કે ઘણી જગ્યાએ હેન્ડ ગ્લોવસનો પણ ઉપયોગ થાય છે એના માટે આપણે જોઈએ કે હાથના મોજાનો ઉપયોગ કેમિકલ તથા ગરમી આગ વીજળીના કરંટ જેવી વસ્તુઓ સામે હાથ ધળી બાવડાના રક્ષણ માટે થાય છે હેન્ડ ગ્લોવમાં પણ આપણે ઘણીવાર જોઈએ કે સળિયા હોય તો એ ઘણીવાર આપણને વાગી જતા હોય છે કે ભાઈ આપણે એના જે સળિયાની જે અમુક ધાર હોય એ પણ વાગી જતી હોય પછી આપણે જે પા આપણે જે ઓલું બનાવ આપણે હોમવર્ક બનાવ્યું હોય છે જે આપણે બીમનું કે કોલમનું એમાં પણ ઘણીવાર એવી ધાર હોય કે જે આપણને વાગી જતી હોય તો આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરીએ તો આપણે સારું રહે હવે આપણે જોઈએ કે કેમિકલ તથા ગરમી કે આગ જેવી વસ્તુઓ સામે રબર ફોમ કે ચામડાના મોજાનો ઉપયોગ થાય છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કન્સ્ટ્રક્શન સાઇટમાં આપણે પેઇન્ટિંગ કે એનું કામ થતું હોય છે કેમિકલનો ઉપયોગ આપણે મોટા ભાગે કરતા હોઈએ હાથના મોજાનો ઉપયોગ આપણે કેમિકલ તથા ગરમી આગ વીજળીના કરંટ જેવી વસ્તુઓ સામે હાથ હથેળી બાવડાના રક્ષણ માટે થાય છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે ફોમવર્ક હોય બીમનું કોલમનું એમાં અમુક આપણે ધારદાર વસ્તુઓ હોય છે એ વસ્તુઓ આપણા હાથને નુકસાન કરી શકીએ છીએ એના માટે આપણે હેન્ડ ગ્લોવ્સ પહેરીએ તો આપણને એનાથી વધારે રક્ષણ મળે ને આપણે એના આપણા હાથનો બચાવ કરી શકીએ હવે આપણે જોઈએ કે ભાઈ બીજી અન્ય જગ્યાએ ક્યાં ક્યાં હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ થાય છે તો જોઈએ કે કેમિકલ થતાં ગરમી આગ જેવી વસ્તુઓ સામે રબર ફોર્મ કે ચામડાના મોજાનો ઉપયોગ થાય છે હવે તમે કહેતા હશો કે કેમિકલને ગરમીને એ બધું એ ઘણીવાર આપણે જોતા હોઈશું કે કોન્ક્રીટને આપણે કામ થતું હોય તો એમાં આપણે ગરમી ઉત્પન્ન થાય છે કોન્ક્રીટ જ્યારે મિક્સ થાય ત્યારે ત્યારે આપણે એ હેન્ડગ્લો આપણે મોટાભાગે વર્કરોને આપીએ છીએ પછી આપણે ધારો કે બિલ્ડિંગનું કામ પૂર્ણ થવા આવે તો આપણે પેઇન્ટિંગ એવું કામ થતું હોય તે આપણે કેમિકલનું કામ થતું હોય છે કે ડેમ પ્રૂફ કેવું હોય તે આપણે વર્કરોને પણ હેન્ડ ગ્લોવ્સ પ્રોવાઈડ કરીએ છીએ હવે ઇલેક્ટ્રિક કામ માટે પીવીસીના અવાહક મોજાનો ઉપયોગ થાય છે હવે આ રબરના મોજા ને કે રબર રબરના ચામડાના મોજાને ને બધા આપણે ઇલેક્ટ્રિકના વાહક છે હવે ધારો કે અમુક ટાઈમે લાઇટિંગનું કામ કેવું થતું હોય તો આપણે એ લોકોને અવાહક મોજાનો પ્રોવાઈડ કરવા પડે પછી આપણે જોઈએ ઈયર પ્લગ ઈયર માસ્ક કે મફ એ આપણને કાનમાં કાન માટે રક્ષણ પાડ આ તમે જો જોઈ શકો છો કે ઇયર પ્લગ તમે કોને કહેશો તો ઇયર પ્લગ આપણે જે આ પેલી આકૃતિ છે એને આપણે ઇયર પ્લગ કહીએ છીએ ઇયર માસ્ક છે એને આપણે આ રીતે ઇયર માસ્ક કહી શકીએ મફ છે એ આને મફ કહી શકીએ એટલે આ બંને આમ તો સેમ જ કહેવાય માસ્ક અને મોફ પણ ઇયર મફમાં થોડુંક વધારે પ્રોવાઈડ કરેલું હોય છે એના માટે આપણે આગળ થોડુંક સમજીએ કે ઇયર પ્લગ અને ઇયર માસ્ક કાનના રક્ષણ માટે વપરાય છે કે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મોટા ભાગે જોઈએ તો કટિંગનો અવાજ આવતો હોય છે કે ભાઈ અમુક આપણે ધારો કે કોલમ છે બ્રેક કરવાના થયા તયા આપણે બહુ વધારે અડતો અવાજ આવતો હોય છે તો એના રક્ષણ માટે આપણા કાનને આપણે ઇયર પ્લગ કે ઇયર માસ્ક લગાવીએ છીએ હવે ઇયર પ્લગ અને ઇયર માસ્કના ઉપયોગથી અવાજ ઘોંઘાટ તેમજ તીવ્ર અવાજના કારણે કાનમાં થતું નુકસાન અટકાવે છે આપણે તમે પહેલાં વાત કરીએ એમ જ કે ઘણીવાર આપણે બીમ તોડવાનું હોય કે એવું આપણે કટિંગનું કામ હોય કે ભાઈ એવી રીતના ઘણા કામ એવા છે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે આપણા કાનને નુકસાન કરી શકીએ એના ઘોંઘાટથી તો એના આપણે ઇયર માસ્ક કે ઇયર મફ લગાવી શકીએ આ તમે જોઈ શકો છો કે ઇયર પ્લગ આ રીતના છે અને આ ઇયર મફ લગાડેલું છે હવે આવે છે સેફ્ટી બેલ્ટ હવે સેફ્ટી બેલ્ટમાં તમને એમ થતું હોય છે કે ભાઈ સેફ્ટી બેલ્ટ તો આપણે બહુ ઓછા જ જોયા છે પણ સેફ્ટી બેલ્ટ આપણે મોટા ભાગે જે ઊંચી બિલ્ડિંગો હોય છે એના ઉપયોગમાં વધારે આવે છે કારણ કે ઊંચાઈથી પડવાની ડર હંમેશા વર્કરોને રહેલો હોય છે તેના માટે આપણે સુરક્ષા બેલ્ટ પ્રોવાઈડ કરીએ છીએ શકીએ છીએ એમાં સુરક્ષા પટ્ટામાં આપણે ઊંચાઈ પરથી પડવા સામે રક્ષણ આપે છે અને સેફ્ટી બેલ્ટ એક પટ્ટા સ્વરૂપે હોય છે કે જે આપણને એક કોઈ પણ સ્ટ્રક્ચર સાથે આપણને જોડી રાખે છે કે જેથી આપણે કદાચ પડવ પડી પડવાની પણ સંભાવના રહે તો એ આપણને એમાંથી બચાવી શકીએ અને જકડી રાખે છે હવે આપણે થોડાક આપણે પીપી ઈસના થોડાક સવાલો અને એના જવાબો વિશે આપણે થોડુંક જોઈએ હવે હું તમને પૂછું કે પહેલો સવાલ આપણે જોઈએ કે નીચેનામાંથી કયું પીપીઈએ શ્વાસોશ્વાસને લખતું છે આપણે પહેલાં જ જોયું કે ભાઈ આપણે પીપીઈને બે ભાગમાં ડિવાઈડ કર્યા હતા એક શ્વાસોશ્વાસને લગતા અને એક બિન શ્વાસોશ્વાસને ન લખતા હોય એવા એમાં આપણે શ્વાસોશ્વાસને લગતા હતા એમાં આપણે જોયું હતું પહેલાં આપણે એના ઓપ્શન જોઈ લઈએ કે હેલ્મેટ સુરક્ષા બૂટ છે ગેસ માસ્ક છે કે ચશ્મા છે તો આપણે શ્વાસોશ્વાસને લગતામાં જોયું હતું કે જે આપણને શરીરના અંદરના ભાગને રક્ષણ પાડે તો એમાં આમાંથી નીચેનામાંથી તમે જોઈ શકો તો કે ગેસ માસ્ક છે જે આપણને શરીરના અંદરના ભાગને રક્ષણ આપે છે કે કોઈપણ બારનો જે ઝેરી વાયુ છે કે જે ઝેરી ગેસ છે જે આપણને અંદર નથી જવા દેતો એટલે આપણે એમાં ગેસ માર્ક આવશે પછી આપણે બીજો સવાલ જોઈએ કે શરીરના બાહ્ય ભાગમાં થતી ઈજા સામે રક્ષણ આપતા પીપી એને શું કહેવાય એમાં આપણે પહેલાં જ વાત કરી કે આપણે અંદરના ભાગને હોય તો આપણે એને શ્વાસોશ્વાસના કહીએ છીએ કે રેસ્પિરેટરી કહીએ છીએ જ્યારે શરીરના બાહ્ય ભાગમાં થતી ઈજા સામે રક્ષણ આપતા પીપીને આપણે નોન રેસ્પિરેટરી કહીએ છીએ એમાં એટલે આપણે ચાર ઓપ્શન છે કે રેસ્પિરેટરી નોન રેસ્પિરેટરી એ એન બી કે એક પણ છે તો એમાં આપણે બી ઓપ્શન આવશે કે નોન રેસ્પિરેટરી પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો કે હેલ્મેટ નીચેનામાંથી કયા મટીરિયલ્સના બનાવવામાં આવે છે આપણે જો તમને યાદ હોય તો આપણે હમણાં હેલ્મેટમાં જોયું કે ભાઈ હેલ્મેટ એ એલ્યુમિનિયમ ફાઈબર ગ્લાસ અને પીવીસીમાંથી બનાવવામાં આવે છે તેથી આપણે ઓપ્શન જોઈએ કે એ હશે એલ્યુમિનિયમ બી ફાઈબર ગ્લાસ સી પીવીસી અને ડી ઉપરના તમામ તો આપણે જવાબ આવશે ડી ઉપરના તમામ હવે આપણે ચોથું જોઈએ કે હવામાં ઉડતા ડસ્ટ પાર્ટિકલ છે યુવી કિરણો છે આયાર કિરણો છે કે ઊંચા મૂલ્યના રેડિયેશન સામે આંખનું રક્ષણ કોણ કરે છે તેમાં આપણે ચાર ઓપ્શન જોઈએ કે હેલ્મેટ છે ગેસ માસ્ક છે સુરક્ષા બૂટ છે કે ચશ્મા તો તમને ખ્યાલ હોય તો આપણે ગોગલ્સમાં જોયું હતું કે જે ચશ્મા છે એ ડસ્ટ પાર્ટિકલ યુવી કિરણો આયાર કિણો અને ઊંચા મૂલ્યના રેડિયેશન સામે આંખનું રક્ષણ પૂરું પાડે છે તેથી આપણો જવાબ આવશે ડી ચશ્મા હવે પાંચમો જ સવાલ જોઈએ કે કિરણોત્સર્ગી કાર્ય માટે નીચેનામાંથી કયા પડવાળા કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એના ઓપ્શન જોઈ લઈએ એલ્યુમિનિયમ પીવીસી એ એન બી કે એક પણ નહીં તો એમાં આપણે જો વાત કરી હતી કે ભાઈ કવર એલ્સમાં કે ભાઈ જો કિરણોત્સર્ગી કામ હોય તો આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ અને સાદું કામ હોય તો આપણે પીવીસીનો ઉપયોગ કરીએ છીએ તેમાં આપણે જવાબમાં આવશે એ એલ્યુમિનિયમ હવે આપણે છઠ્ઠો સવાલ જોઈએ કે ઇલેક્ટ્રિક કામ માટે કયા મોજાનો ઉપયોગ થાય છે એમાં ઓપ્શન એ છે પીવીસીના મોજાનો બી ચામડાના મોજાનો સી રબર ફોર્મના મોજાનો કે ડી એક પણ નહીં હવે આપણે જ્યારે હેન્ડ ગ્લોસમાં વાત કરી કે જો કંઈ તમારે આગને લગતું કામ હોય કે કેમિકલને લગતું કામ હોય તો આપણે રબર ફોર્મ કે ચામડા ચામડાના મોજાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે ઇલેક્ટ્રિક કામ કરવાનું હોય તો આપણે પીવીસીના અવાહક મોજાનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે જવાબ આવશે એ પીવીસીના મોજાનો તો મિત્રો જોયો આજે આપણે કે ભાઈ પી પીપી ઈસમાં આપણે કેટલો આપણે જે આઠ જે આપણે પીપીઈસ જોયા એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ પણ મેં તમને આજે વાત કરી કે એના આપણે સવાલો અને જવાબો પણ જોયા જેથી આપણે હવે આપણે આજે આટલું સમજ્યા હવે આપણે આગળનું છે એ બીજા લેક્ચરમાં સમજીશું